નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ આપણે નિબંધ લેખનના જે વિડીયોઝ જોઈએ છે, એવી જ રીતે આપણે અહેવાલ પણ જોતા રહીએ છીએ. અગાઉ ન જોયેલા વિડીયોઝ ઘણા બધા અહેવાલના પણ મુકાઈ ગયા છે, નિબંધના પણ મુકાઈ ગયા છે. એ ન જોયા હોય તો વિડીયો સેક્શનની બાજુમાં ઉપર પ્લેલિસ્ટ જોવા મળશે. પ્લેલિસ્ટમાં તમને ઘણા બધા આવા વિડીયોઝ મુકાઈ ગયા છે, સરળતાથી મળી જશે. તો એમાં નિબંધ લેખનના ગુજરાતીના છે અને હિન્દીના પણ નિબંધ તમને ત્યાં જોવા મળશે, સાથે પત્ર અને અહેવાલના પણ આવા વિડીયોઝ છે. એ ન જોયો તો એ જોઈ લેજો. અને મોસ્ટ આપી પ્રશ્ન જવાબ પણ તમને જોવા મળશે, જેમાં આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન જવાબ છે, એની તૈયારી કરતા રહેજો. આજે અહેવાલની અંદર જોવાના છે, તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારોહનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો નિવૃત્ત થઈ ગયા એટલે કે શાળામાંથી જેમને ઘણા બધા વર્ષો સુધી શિક્ષક તરીકેની ફરજ બજાવી, પછી એ નિવૃત્ત થાય છે ત્યારે એમનો વિદાય સમારંભ ગોઠવાય છે. તો એના આધારે તમારે અહેવાલ લખવાનો પૂછે, બરાબર. તો કઈ રીતે લખી શકીએ એ આપણે જોવાના છીએ. એના માટે પહેલાં તો લખાણ કઈ રીતે કરવું એ પણ તમને ખ્યાલ આવશે, અને સાથે અહેવાલ લખતી વખતે કઈ કઈ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર. અહેવાલની અંદર 100 શબ્દની અંદર મુખ્ય બાબતોને જ લેવાની હોય છે. એની અંદર જે તે અહેવાલના સંદર્ભે અનુસંધાને લખવાનું હોય છે. જેમ કે અહીંયા આપણે કીધું છે, નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ. તો ગામનું નામ પહેલાં આવશે, પછી તારીખ આવે છે, તમારા જે ગામની અંદર તમારી શાળા છે ત્યાં તમે જે આ કાર્યક્રમ કર્યો છે તેનું ગામનું નામ લખવાનું, અને તારીખ છે તે દિવસની. તો રણોલી ગામ લખ્યું છે, તારીખ 30/4/2016. પછી લખવાનું અમારી શાળા, પછી તમારી જે શાળા હોય એ પ્રમાણે તમે લખી શકો, બરાબર. જેમ કે અહીંયા લખ્યું છે, અમારી શાળા સાર્વજનિક વિદ્યાલય ના, બરાબર, અંગ્રેજી વિષયના સનિષ્ઠ શિક્ષક શ્રી બચુભાઈ ઠાકોર વયમર્યાદાના કારણે આ વર્ષે નિવૃત્ત થવાના હતા. એવી રીતના તમારા કોઈ શિક્ષક છે જે તે વિષયના હોય નામ લખી શકો, એનો વિષય લખી શકો. તેમનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં, પછી જે તારીખ આવતી, તારીખ 25/4/2016 રોજ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો, પછી શ્રી બચુભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી બચુભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દીના ભરપેટ વખાણ કર્યા. આ સૌ વક્તાઓનો મુખ્ય સૂર એવો હતો કે શ્રી બચુભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યા હતા. શ્રી બચુભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારે ભૂલી શકશે નહીં. શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી બચુભાઈને ₹21,000 ચેક અર્પણ કરવામાં આવ્યું. શ્રી બચુભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓએ તાલીઓને ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતમાં સૌને આઈસ્ક્રીમ વહેંચવામાં આવ્યો હતો, તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું. તો આવી રીતે કોઈ પણ તમને અહેવાલેખન પૂછે તો અહેવાલેખન તમે સરળતાથી લખી શકો છો. મિત્રો, તો હવે અલગ અલગ વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, એનાથી તમને માહિતી પણ મળશે અને આવનારી પરીક્ષાની પણ તૈયારી થશે. તો અગાઉ ન જોયેલા વિડીયોઝ વિડીયો સેક્શનમાં જોવા મળશે અને પ્લેલિસ્ટમાં જોવા મળશે. તો ન જોયા હોય જોઈ લેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. શું કામ ને તો કે જેટલા વિડીયો સવા મૂકાય ને એની નોટિફિકેશન ફ્રી ઓપમાં આવી જાય કે કયો વિડીયો મુકાયેલો છે જો સબસ્ક્રાઈબ કરેલો હશે. તો અલગ અલગ વિડીયોઝ જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થતો રહેશે. તો પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.